नमस्कार, सुस्वागतम। धोरण 12 कॉमर्स अने तेनो विषय वाणिज्य व्यवस्था अने संचालन। लास्ट लेक्चर में आपणे आ विषयना प्रकरण नंबर 3 आयोजन, जेमा आपणे आयोजननुं महत्व अने मर्यादा समझवानो प्रयास कर्यो हतो। आजे आपणे आयोजननी प्रक्रिया विषय अभ्यास करवानो छे। तो आयोजननी प्रक्रिया, आयोजन एक बौद्धिक प्रक्रिया छे अने भविष्यमां कई कई प्रवृत्ति करवानी छे तेनो अगाउथी नक्की करेलो एक कार्यक्रम छे। संचालननुं प्रथम कार्य छे। भविष्य अनिश्चित होय छे, तेम छतां आयोजनमां भविष्यमां करवानी प्रक्रिया नक्की करवामां आवे छे। तो आयोजननी प्रक्रिया ना मुद्दाओ छे ते एक पछी एक समझिए अने ते मुजब जो आयोजन करवामां आवे तो आयोजन महद अंशे सफल थवानी संभावना रहेली छे। तो आयोजनना प्रक्रियानो प्रथम तबक्को जोईए तो हेतु निर्धारण। आयोजननो प्रथम तबक्को हेतु निर्धारणनो छे। हेतुओनी पसंदगी ज जो योग्य रीते न करवामां आवे तो आयोजन चोक्कस रीते सफल थतुं नथी। हेतुओ छे ते व्यवहारिक होवा जोईए, वास्तविक परिस्थितिने ध्यानमां राखी अने ध्येय निर्धारण करवुं जोईए अने आ उपरांत बुद्धिपूर्वकनो निर्णय लीधा पछी हेतुनो निर्धारण करवुं जोईए। ત્યારબાદ આયોજનની પ્રક્રિયાનો બીજો તબક્કો જોઈએ તો આયોજનના આધારો સ્પષ્ટ કરવા। હેતુની સ્પષ્ટતા થઈ ગયા પછી આયોજનની પ્રક્રિયા આગળ ધપાવવા માટે આયોજનના આધારો છે તેની સ્પષ્ટતા જરૂરી છે। આ આધારો એટલે શું? તો કે આપણે આયોજનના લક્ષણોમાં જ શીખી ગયા હતા કે પૂર્વાનુમાન, પૂર્વધારણાઓ। તો આવું અનુમાન અને જે ધારણાઓ કરવામાં આવે છે એ આયોજનના આધારો છે અને આ આધારો છે તે ધંધાકીય એકમના આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી અને સ્પષ્ટ કરવા જોઈએ। જો આધારો સ્પષ્ટ અને ચોક્કસ હશે તો આયોજન મહદ અંશે સફળ થશે તેમ કહી શકાય। ત્યાર પછી પોઈન્ટ નંબર 3, પ્રક્રિયાનો ત્રીજો તબક્કો, માહિતી એકત્રિત કરી અને તેનું વિશ્લેષણ। આપણે આયોજનના લક્ષણોમાં જ શીખી ગયા હતા કે આયોજનની પ્રક્રિયા કરવા માટે સૌપ્રથમ ભૂતકાળની પ્રવૃત્તિ પરથી કોઈ ચોક્કસ પરિણામ, તેનું અર્થઘટન અને તારણો અંગેની માહિતી એકત્રિત કરવામાં આવે છે અને આ માહિતી એકત્રિત કરી અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે। તેનું વર્ગીકરણ કર્યા બાદ કઈ માહિતી ઉપયોગી છે, કઈ માહિતી બિનઉપયોગી છે તેનું અર્થઘટન કરવામાં આવે છે અને તેને આધારે આયોજનના આધારો સ્પષ્ટ કરવામાં આવે છે। તેને આધારે પૂર્વાનુમાન અને ધારણાઓ કરવામાં આવે છે અને જેથી ભવિષ્યમાં આયોજનનું સચોટ પરિણામ મળી શકે। ત્યાર પછી નંબર 4 જોઈએ તો વૈકલ્પિક યોજના તૈયાર કરવી। આયોજનની પ્રક્રિયાનો આ ચોથો તબક્કો અહીં વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવાનો તબક્કો દર્શાવે છે। જરૂરી માહિતીનું આપણે એકત્રિત કરેલ હોય, તેનું વિશ્લેષણ કર્યું હોય, ત્યારબાદ તેનું અર્થઘટન કર્યા બાદ તેમાંથી તારણો કાઢવામાં આવે છે અને આ માટે આયોજન માટે વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવામાં આવે છે। આ વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરી અને તેની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવે છે। દાખલા તરીકે
કોઈ ધંધાકીય એકમ હોય, તે ઉત્પાદનની પ્રવૃત્તિ કરતી હોય, તેમજ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુ બહારથી તૈયાર પણ મળી શકે છે. ઘણી વખત ઉત્પાદનની પ્રક્રિયા તૈયાર વસ્તુ મેળવવા કરતાં ખર્ચાળ બનતી હોય ત્યારે વસ્તુની તૈયાર ખરીદી કરવી તે વિકલ્પને પસંદ કરવો જોઈએ. તો આવી વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરી અને તેને મૂલ્યાંકન માટે મૂકવી જોઈએ. આ ઉપરાંત બીજું ઉદાહરણ જોઈએ તો કોઈ જમીન, તો જમીન પર ખેતી કરવી કે જમીન પર કોઈ કારખાનું તૈયાર કરવું કે તે જમીન પર કોઈ બિલ્ડિંગનો પ્રોજેક્ટ કરવો, આવા અનેક વિકલ્પો હોય છે. તો આવી વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવી અને તેના કાર્યક્રમો તૈયાર કરવામાં આવે છે. અને આ તબક્કા બાદનો તબક્કો જોઈએ તો આ વિકલ્પોની વિચારણા કરવામાં આવે છે. હમણાં જ મેં ઉદાહરણ આપ્યું તે મુજબ કોઈ જમીન પર ખેતી કરવી કે કારખાનું કરવું કે તે જમીન પર કોઈ અન્ય પ્રોજેક્ટ કરવો, તો આ 3-4 વિકલ્પો છે તેમાંથી કયો વિકલ્પ ફાયદાકારક રહેશે તે અંગેની વિચારણા આ તબક્કામાં કરવામાં આવે છે. તો આયોજનની પ્રક્રિયાના 5મા તબક્કામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે તેવું પણ કહી શકાય. ત્યાર પછી જોઈએ તો ચોક્કસ યોજના સ્વીકારવી, પોઈન્ટ નંબર 6, એટલે કે આયોજનની પ્રક્રિયાનો તબક્કો નંબર 6. તો આપણે ઉદાહરણ આપ્યું તે મુજબ જ જોઈએ તો કે કોઈ એક જમીન પર ખેતી કરવી, કારખાનું કરવું કે અન્ય પ્રોજેક્ટ તૈયાર કરવો, અને તે તૈયાર તે વૈકલ્પિક યોજનાની વિચારણા કરવી, મૂલ્યાંકન કરવું, અને ત્યારબાદ સૌથી ફાયદાકારક અને ભવિષ્યમાં સૌથી ઓછી મુશ્કેલી પડે તેવો એક વિકલ્પ પસંદ કરવામાં આવે છે, તેવી એક ચોક્કસ યોજના સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો તબક્કો નંબર 7, ગૌણ યોજનાનું ઘડતર અને તેની ચકાસણી. આયોજનની પ્રક્રિયા તૈયાર કરવા માટે અથવા આયોજનનો કાર્યક્રમ ઘડવા માટે આયોજનમાં પેટા આયોજન અથવા પેટા યોજના અથવા ગૌણ યોજનાઓની પણ જરૂર પડે છે. ધારો કે કોઈ એક ચોક્કસ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય તો તે માટેનો કાચો માલ આપણે અન્ય જગ્યાએથી ખરીદવો પડે છે, તેમજ કાચો માલ પણ પોતાના જ એકમમાં તૈયાર કરી શકાય તેવું પણ બની શકે છે. તો અહીં કાચા માલની ખરીદી કરવી કે કાચો માલ પોતાના જ એકમમાં ઉત્પાદન કરવો તે અંગેનો વિકલ્પ હોય અને આ વિકલ્પમાંથી જે ફાયદાકારક વિકલ્પ હોય તે સ્વીકારવો પડે છે અને તે યોજના સ્વીકારવી પડે છે. હવે ધારો કે કાચા માલનું ઉત્પાદન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તો એ કાચા માલનું ઉત્પાદન કરવા માટે તેની નીચે પણ તેનું ઉત્પાદન ક્યાં કેવી રીતે કેટલું કરવું તે અંગેની એક યોજના તૈયાર કરવામાં આવે છે, જેને ગૌણ યોજના તરીકે ઓળખી શકાય. અને તે ગૌણ યોજના માટે પણ અનેક વિકલ્પો હોય છે અને તે વિકલ્પોની વિચારણા કરી, તેની ચકાસણી કરી અને તે અંગેની પણ ચોક્કસ યોજના સ્વીકારવાની હોય છે. ત્યારબાદ તબક્કા નંબર 8, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો, યોજનાનું મૂલ્યાંકન. આયોજનની પ્રક્રિયામાં સૌ પ્રથમ ચોક્કસ હેતુ નિર્ધારણ કરવામાં આવે છે અને તે હેતુને આધારે પૂર્વાનુમાન અને આધારો સ્પષ્ટ કરવામાં આવે છે. તે માટે જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. અલગ અલગ વિકલ્પો અને તેની વિચારણા કર્યા બાદ ચોક્કસ યોજના સ્વીકારવામાં આવે છે અને તેના માટે ગૌણ યોજનાનું ઘડતર અને તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે અને ત્યારબાદ આ સંપૂર્ણ આયોજન છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે આ આયોજન કેટલા અંશે સફળ થયું અને જો આ યોજનાનું મૂલ્યાંકન કરતાં આયોજનમાં સફળતાનો અંશ ઓછો જોવા મળે તો ફરીથી હેતુમાં પરિવર્તનશીલતા લાવવામાં આવે છે. આયોજનના જે પૂર્વાનુમાન છે, આધારો છે, તેમાં પણ પરિવર્તનશીલતાના ગુણનો ઉપયોગ કરી
અને આયોજનની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવે છે. અને જો આ યોજના મહદ અંશે સફળ થઈ હોય તો અગાઉ નક્કી કરેલો કાર્યક્રમ છે તે સતત ચાલતી પ્રક્રિયામાં આગળ ધપાવવામાં આવે છે. આમ આયોજનની પ્રક્રિયા છે, જ્યાં સુધી એકમનું અસ્તિત્વ છે, કોઈ પણ ક્ષેત્રનું અસ્તિત્વ છે, ત્યાં સુધી એક સતત ચાલતી પ્રક્રિયા છે. તો આયોજન છે તે સંચાલનનું મહત્વનું અને પ્રથમ કાર્ય છે અને તેની પ્રક્રિયા આ 8 તબક્કામાં આપણે વહેંચેલ છે. આશા રાખું છું કે આ આયોજનની પ્રક્રિયાના તમામ તબક્કાઓ છે તે તમને સરળતાથી સમજાઈ ગયા હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુત્વ.